તમે જે હાલ માટે જો મિત્રો એકદમ નવી ટેક્સટાઇલ વાળો મિત્રો મિત્રો તમે એ રીતના તમારા ફોટોનું તમે ટેટસ એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો આપણે એના માટે અન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો તો ચલો મિત્રો હું તમને ટેટસ એડિટિંગ શીખવાડી દઉં તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઈટ ટુ મોશન એપ્લિકેશન છે મિત્રો એમાં તમારે જે આ રીતના આપણે જેમ કે બીટમાં પ્રોજેક્ટ છે જોઈ લો જે આ રીતનો છે તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે જેમ કે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે મિત્રો અને ત્યાર પછી તમારે આ રીતના પેજ આવે એટલે મિત્રો તમારે અહીંથી આપણે ઓકેનું બટન દેખાય છે તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી તમારે જેમ કે આ રીતના ટેક્સ જોવા મળશે તમને જોઈ લો જે આ રીતના જોઈ લો પૂરેપૂરા આપણે જેમ કે અહીંથી તમારે અઠ્યાવીસ સેકન્ડ સુધી આ રીત ટેક્સ્ટ જોવા મળશે તો મિત્રો આપણે સૌથી વધારે તમારે આ રીતના પહેલે આવી જવાનું છે અને ત્યાર પછી તમે જે ફોટોનું ડેટસ એડિટિંગ કરવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો રહેશે જેમ કે અહીંથી આપણે પ્લસમાં જઈ નહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે જોઈ લો આ રીતના તો મિત્રો ત્યાર પછી તમારે આ રીતના ફોટો તમારે એડ કરી લેવાનો છે મિત્રો તમારે આ રીતની સાઇઝ બનાવી લેવાની છે પિક્સલિપ એપ્લિકેશનમાં જઈને અને ત્યાર પછી તમારે જે ત્રણ ટપકા દેખાય છે ઉપર તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરી અહીંથી આપણે ફિલ સ્ક્રેનનું ઓપ્શન મળશે તો આપણે ફોટાને ફિલ સ્ક્રેન કરી લેવાનું છે તો જે તમારે આ રીતના ફોટો ફિલ સ્ક્રીન થઈ જાય એટલે મિત્રો તમારે જે ફોટો છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનો છે જેમ કે ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ ખેંચવાનું છે અને મિત્રો તમારે અટકી જાય તો આવો ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું છે એટલે તમારો જે ફોટો છે એ તમારે સોંગ પ્રમાણે ખેંચાઈ જશે જેમ કે છેલ્લે સુધી હવે મિત્રો તમારે કશું કરો તમારે આ રીતના પહેલે આવી અને મિત્રો હવે તમારે જેમ કે ફોટાને અહીં પકડી અને નીચેની સાઈડ આપણે સોંગ ઉપર મૂકવાનું છે જેમ કે આ રીતના ખેંચવાનું છે અને સોંગ આવે મિત્રો એટલે તમારે છોડી દેવાનું છે તો જો આપણે આ રીતના છોડી દેવાનું છે મિત્રો તમારે જે વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ છે એની પર ક્લિક કરી નાખી તો આપણે ડિલેટનું ઓપ્શન મળશે તો આપણે ડિલેટ કરી લેવાનું છે વ્હાઇટ વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે એ મિત્રો અને ત્યાર પછી તમારો હવે આ રીતના પેજ થઈ જાય એટલે ત્યાર પછી તમારે જે ફોટો છે તો ફોટા પર ક્લિક કરી અને ઇફેક્ટમાં છે નહીંથી એડ ઇફેક્ટમાં જવાનું છે એડ ઇફેક્ટમાં જઈ મિત્રો આ રીતના નીચે બ્લર વાળો ઓપ્શન મળશે તો બ્લરમાં છે નહીંથી આપણે પહેલાં નંબરનું છે બોક્સ બ્લર તો એની પર આપણે ક્લિક કરી નહીંથી આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરી લેવાનું છે એટલે આ રીતના બ્લર થઈ જાય તમારો ફોટો એટલે આપણે આ રીતના થોડું ખેંચવાનું રહેશે મિત્રો આપણે વધારે ખેંચવાનું નથી તો જો તમારા જેમ કે મેક્સિમમ મિત્રો અહીંથી આપણે પાંચસો જેવું ખેંચવાનું રહેશે મિત્રો તો જો આપણે પાંચસો જેવું ખેંચી લેવાનું છે અને ત્યાર પછી હવે તમારે અહીં સાઈડમાં ક્લિક કરવાની છે સાઈડમાં ક્લિક કરી અને મિત્રો ત્યાર પછી હવે તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે જે આ ફોટો એડ કરી મિત્રો એ જ તમારે પ્લસમાં જઈ અહીંથી આપણે જવાનું છે મીડિયાવાળા ઓપ્શનમાં આ રીતના ફોટો એડ કરી હવે તમારા ફોટો છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચી લેવાનો છે તો જો ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચીને અટકી જતા આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરીએ હવે તમારે ડાયરેક્ટ જવાનું છે મોટું ટ્રાન્ઝેક્શનમાં અને પછી તમારે આ ઓપ્શનમાં છે ને ફોટો અને થોડું આપણે આ રીતના ખેંચવાનો રહેશે જેમ કે આ રીતના આપણે મૂકી દેવાનો છે અને પછી મિત્રો આપણે સાઈડમાં ક્લિક કરી પહેલે આવી અને મિત્રો ત્યાર પછી હવે તમારે પહેલા તો ઇફેક્ટ એડ કરવાનો છે જેમ કે આપણે બીટમાં પ્રોજેક્ટ ઇનપુટ કરીયો એ રીતના આપણે સેક ઇફેક્ટ ટેક્સ્ટ ટેક્સ્ટ ઇફેક્ટ મિત્રો એ રીતના પ્રોજેક્ટ મળી જશે તો મિત્રો ઇનપુટ કરી ઓપન કરી ને અહીંથી આપણે ઓકે નું બટન છે મિત્રો આ તો એની પર ક્લિક કરવાનો રહેશે મિત્રો તો મિત્રો ત્યાર પછી તમારે જેમ કે પહેલા નંબરનો છે આપણે સેક ઇફેક્ટ છે અને મિત્રો અહીંથી આપણે બીજા નંબરનો છે એ તમારે જેમ કે ટેક્સ્ટ ઇફેક્ટ છે મિત્રો હવે તમારે લે આવી અને મિત્રો તમારે આ ઇફેક્ટ છે એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ નહીંથી ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરી નહીંથી આપણે કોપી ઇફેક્ટ પર ક્લિક કરી હવે તમારો જે ફોટો છે મિત્રો એમાં તમારે પેસ્ટ કરવાનો રહેશે તો અહીંથી આપણે ઓકે કરી હવે તમારો ફોટો છે તો ફોટા પર ક્લિક કરી નહીંથી ઇફેક્ટમાં જઈ નહીંથી આપણે પેસ્ટનો ઓપ્શન મળશે તો આપણે પેસ્ટ કરી લેવાનું છે તો મિત્રો જો તમે પેસ્ટ કરશો તો આપણું આ રીતના પેજ બની જશે હવે મિત્રો આપણે એકવાર સાઈડમાં ક્લિક કરવાની છે સાઈડમાં ક્લિક કરી મિત્રો આપણે જોઈ લેવાનું છે કઈ રીતના જે તમારો ફોટો બન્યો છે મિત્રો તો જોઈ લો આપણો આ રીતના ફોટો તમારો બની જશે મિત્રો જોઈ લો જે આ રીતના છે એટલે મિત્રો હવે તમારે જેમ કે આ રીતના હવે તમારે જેમ કે આ ફોન્ડ છે મિત્રો એમાં તમારે જે ગુજરાતી ફોન્ડ છે મિત્રો એ તમારે એડ કરવાનો રહેશે જેમ કે મિત્રો તમારે નીચે જવાનું છે અને મિત્રો તમારે ફોન્ટ ઉપર ક્લિક કરી અહીંથી જવાનું છે આ એડિટના ઓપ્શનમાં અને ત્યાર પછી તમારે અહીં ખૂણામાં ક્લિક કરી અને ત્યાર પછી તમારે અહીં વી ઓલ ફોન્ટમાં જવાનું છે પહેલાં આપણે ફોન્ટ એડ કરી લેવાનું છે અને પછી તમારે ત્રણ ટપકા પર ક્લિક કરી અને મિત્રો અહીંથી તમારે જેમ કે ઇનપુટના ઓપ્શનમાં જવાનું છે ઇનપુટના ઓપ્શનમાં જઈ અહીંથી ફાઇલમાં જઈને મિત્રો ફોન્ટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાનો રહેશે તો મિત્રો ત્યાર પછી તમે ઓપન કરશો તો આપણું આ રીતના પેજ જોવા મળશે એટલે અહીંથી આપણે ડાઉનલોડનો ફોલ્ડર મળશે તો એની પર ક્લિક કરીને અહીંથી તમારે આ રીતના ખેંચી અને કેપી એકસો ત્રીસ મિત્રો એ રીતના તમને ફોન્ટ મળશે તો એની પર ક્લિક કરીને મિત્રો ફોન્ટ એડ કરી હવે તમારે સાઈડમાં ક્લિક કરી અને પૂરું કટ કરી દેવાનું છે અને પછી મિત્રો તમારે કે પી એકસો ત્રીસવાળો આ રીતના ફોન્ટ આવી જશે તો એની પર આપણે ક્લિક કરી લેવાનું છે તમારું જોઈ લો આ રીત આ રીતનું થઈ જશે અહીંથી આપણે ખરાની નિશાની કરી લેવાની છે તો જો આપણે આ રીતના ફોન્ટ છે તમારે એડ કરવાનો છે મિત્રો જોઈ લો હવે મિત્રો તમારે બીજા નંબરનો ટેક્સ્ટ છે એની પર ખાલી ક્લિક કરી અહીંથી એડિટમાં જઈને એડિટમાં જઈ અહીં ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંથી આપણે બીજા નંબરનો ફોન્ટ આવી જશે જોઈ કે પી એકસો ત્રીસવાળો તો એની પર ક્લિક કરીને ખાલી ખરા નિશાની કરવાની રહેશે મિત્રો જેમ કે મિત્રો આ રીતના આખા સોંગમાં તમારે ખરા નિશાની કરી લેવાની છે તો મિત્રો હજુ એકવાર બતાવી દઉં છું તો ચાલો આની પર આપણે ક્લિક કરી નહીંથી જવાની છે એડિટમાં એડિટમાં જઈ નહીંથી તમારે ક્લિક કરવાની છે મિત્રો ઉપરની સાઈડ ખૂણામાં ખૂણામાં ક્લિક કરીને હવે અહીંથી આપણે આ ત્રીસવાળો ફોન છે એકસો ત્રીસવાળો એની પર ક્લિક કરી અહીંથી ખરાન નિશાની પર ક્લિક કરી અને હવે તમારે બે વાર ક્લિક કરવાનું છે ખરાન નિશાની પર પછી તમારે અહીં ક્લિક કરી પૂરું કટ કરી દેવાનું છે તો જોઈ લો મિત્રો તમારે જેમ કે આ રીતના આકાશ સોંગમાં તમારો જે ટેક્સ છે મિત્રો જેમ કે ફોન્ડ છે તમારે આ રીતના એડ કરવાનું છે જેમ કે આપણે ગુજરાતી કરી લેવાનું છે જે અંગ્રેજી ટેક્સ છે મિત્રો એનો તો જોઈ લો તમારે આ રીતના ક્લિક કરીને મિત્રો આપણે ગુજરાતી કરવાનું રહેશે તો મિત્રો હું આ રીતના આકાશ સોંગમાં જે ફોન છે એ હું એડ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો તો મિત્રો જો તમારે જે આ રીતના આખા સોંગમાં મિત્રો તમારે ગુજરાતી ટેક્સ કરી લેવાના છે જેમ કે જઈ લો છવ્વીસ સેકન્ડ સુધી પૂરેપૂરું આપણે તો હવે તમારે આ રીતના પહેલે આવી જવાનું છે મિત્રો તમારે જે ટેક્સ છે મિત્રો એને સેટ કરવાના છે જેમ કે આ ટેક્સ ઉપર ક્લિક કરી મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ મિત્રો તમારે જેમ કે આ રીતના ખસેડી અને આ રીતના રાખવું હોય તો પણ મિત્રો આપણે ચાલશે અને મિત્રો તમારે જેમ કે આ ટેક્સ પણ આપણે આ રીતના છે તો જોઈ લો આની પર ક્લિક કરીને અહીંથી આપણે મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ આ પહેલું ઓપ્શન છે આપણે સેટ કરવાનું આ છે આપણું ઝૂમ કરવાનું છે આપણે થોડું આ રીતના તમે ક્લિક

અહીંથી આપણે સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો જેમ કે તમારે વ્હાઈટ ઉપર ક્લિક કરશો તો તમારો આ રીતના વ્હાઈટ થઈ જશે હવે તમારે અહીં સાઈડમાં ક્લિક કરી પૂરું કટ કરી લેવાનું છે ને હજી મિત્રો તમને ખબર ના પડતી હોય તો જોઈ લો મિત્રો તમારે આની પર ક્લિક કરી નહીં થઈ જવાનું છે કલરના ઓપ્શનમાં આ ઓપ્શન છે કલરનું એમાં જે નહીંથી આપણે વ્હાઈટ કલર સિલેક્ટ કરી લેવાનું છે તો મિત્રો જો તમારે આ રીતના ટેક્સ વાઇટ થઈ જશે મિત્રો હું આ રીતના આખા સોંગમાં મિત્રો ટેક્સ છે મિત્રો એ હું ફટાફટથી આ રીતના વ્હાઈટ કરી લઉં છું મિત્રો તો એટલા સુધી જે વિડિયો સ્કીપ કરું છું તો મિત્રો ચલો તમારે આ રીતના વ્હાઈટ ટેક્સ કરી લેવાના છે હવે મિત્રો તમારે ઇફેક્ટ એડ કરવાનો છે અહીંથી આપણે પૂરું કટ કરીને મિત્રો ટેક્સ ઇફેક્ટનો પ્રોજેક્ટ સેક વાળો છે એ ઓપન કરી મિત્રો બીજા નંબરનો આપણો ટેક્સ ઇફેક્ટ છે તો ખાલી આની પર ક્લિક કરી અહીંથી ઇફેક્ટમાં જઈએથી આપણે કોપી ઇફેક્ટ કરી પહેલાં નંબરમાં અને પછી તમારા ટેક્સ છે મિત્રો એમાં ખાલી તમારે પેસ્ટ કરવાનું છે જેમ કે નીચે જવાનું છે ને આ ટેક્સ છે મિત્રો તો ટેક્સ પર ક્લિક કરી ઇફેક્ટમાં જ નહીંથી આપણે પેસ્ટ કરવાનું રહેશે મિત્રો તો જોઈ એટલે આપણે આપણે અહીંથી આપણે પેસ્ટ કરી લેવાનું છે એટલે તમારો આ રીતના ઇફેક્ટ છે તમારો લાગી જશે ને પછી તમારે જેમ કે ટેક્સ મિત્રો થોડા આ આ રીતના થઈ જાય મિત્રો તમારે આ રીતના જેમ કે અહીંથી આપણે ખેંચી અને મિત્રો સેટ કરવાનું રહેશે મિત્રો તો મિત્રો તમારે જેમ કે આ રીતના આખા સોંગમાં મિત્રો ટેક્સ છે મિત્રો એ તમારે જેમ કે ટેક્સ ઇફેક્ટ છે મિત્રો એ તમારે આ રીતના પેસ્ટ કરવાનું રહેશે મિત્રો ટેક્સમાં તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં ટેક્સ જે છે મિત્રો એમાં ઇફેક્ટ પેસ્ટ કરી દઉં છું મિત્રો તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું તો મિત્રો તમારે જેમ કે આ રીતના આખા સોંગમાં ટેક્સ છે મિત્રો જેમ કે ટેક્સ ઇફેક્ટ એ તમારે પેસ્ટ કરી લેવાનો છે ને મિત્રો હવે તમારે પહેલે આવી જવાનું છે મિત્રો તો તૈયાર ત્યાર પછી તમારી ટેક્સ પીએન્જીનો આ રીતના ઇફેક્ટ જેમ કે પ્રોજેક્ટ મળી જશે મિત્રો તમારે ઓપન કરવાનો છે જેમ કે ઇમ્પોર્ટ કરીને પછી તમારે આની પર ક્લિક કરી નહીંથી અહીં ક્લિક કરીને અહીંથી આપણે કોપી લેરનું ઓપ્શન મળશે તો કોપી લેયર કરી અને પછી તમારે ઓપન કરી મિત્રો હવે તમારે ખાલી પેસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંથી અહીંથી આપણે પેસ્ટનું ઓપ્શન મળશે તો આપણે પેસ્ટ કરી લેવાનું છે તમારે આ રીતના ટેક્સ પીએનજી એડ થઈ જશે અને સોંગ પ્રમાણે ખેંચી મિત્રો હવે ડાયરેક્ટ જવાનું છે મોટું ટ્રાન્ઝેક્શનમાં અને પછી તમારે ઉપરની સાઈડ કસેડીને આપણે સેટ કરવાની રહેશે મિત્રો તો જો મિત્રો તમારે આ રીતના ટેક્સ પીએનજી છે તમારી એ તમારે આ રીતના સેટ કરી લેવાની છે પૂરેપૂરું આપણે તો મિત્રો હવે તમારે જેમ કે આ રીતના પહેલાં આવીને મિત્રો તમારે જેમ કે આ રીતના ટેટસ બની જાય મિત્રો એટલે અહીં ક્લિક કરીને એક્સપોર્ટ કરી શકો છો અને મિત્રો બોર્ડર એડ કરવી હોય તો બોર્ડર પણ એડ કરી શકો છો તો ચલો મિત્રો હવે આપણે બીજા વિડીયોમાં મળીએ